બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન કવન વિશે પરિચય મેળવીએ. વળાવી બા આવી આ સોનેટ કાવ્ય પ્રકારના કવિ છે શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા. સાહિત્ય જગતમાં તેઓ ઉષ્ણસ નામે ઓળખાય છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1920 ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 7 નવેમ્બર 2011 ના રોજ થયું હતું. શ્રી ઉષ્ણસ વલસાડમાં આવેલી કોલેજના અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આર્દ્રા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત તેમણે સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલીક સોનેટ માળાઓ પણ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન તેમના કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. બાળ દોસ્તો, વળાવી બા આવી એ સોનેટમાં કવિએ બાના હૃદયભાવી સ્નેહ તથા સંતાન વિરહથી વ્યાપેલા વિષાદના હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કરુણ રસ રજૂ કર્યો છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખીએ ને સૌ ઝરઠ વળી વાતે સુઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નવો ઢા ભાર્યા પ્રિય વચન મંદ સ્મિતવતી વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથી બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. રજાઓ
રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનની ને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તેર જનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખીએ ને સૌ ઝરઠ વળી વાતે સુઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નવોઢા ભાર્યા પ્રિય વચન મંદ સ્મિતવતી વળાવી બાવી નિજ સકલ સંતાન ક્રમશ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથી બાળ દોસ્તો હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્કલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા સમજૂતી દિવાળીની રજાઓ પૂરી થઈ છે ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે ધંધાર્થી દૂર દૂર વસેલા પોતાના સંતાનો કાલે જતા રહેશે સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સુઈ ગયા સમજૂતી પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગામાં સ્વરૂપ ફોઈએ પોતાના નસીબમાં લખાયેલા વિરહને મિલનની રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયો અહીં કવિએ એક હર્યા ભર્યા ઘરમાં વિરહ કેટલો અસહ્ય બની રહે છે તે દર્શાવ્યું છે બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. સમજૂતી અહીં કવિએ બીજા દિવસે સવારે ભાભી તેમના પરિવાર સાથે જાય છે તેમ દર્શાવ્યું છે. તેને કારણે ઘરની અડધી વસ્તી ઓછી થઈ ગઈ છે. બપોરે બીજા બે ભાઈઓ તેમની નવપરિણિત પ્રિય વચન બોલતી અને મંદ સ્મિત આપતી પત્નીઓ સાથે જાય છે. પોતાના સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે પાછી ફરી ત્યાં ઘરમાં સુનકાર જોઈ તે પગથિયે જ બેસી જાય છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, હવે આપણે સોનેટ કાવ્ય સ્વરૂપ વિશે જાણકારી મેળવીએ. એક, ભૂમિકા. સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ. ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે. સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું. વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી એ લઘુરચના હતી. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. બે, લક્ષણો. સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે, છતાં જરા જુદો અને વિશિષ્ટ છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન નક્કર ઉર્મી કાવ્ય કહી શકીએ. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવકાળથી સ્વીકારવામાં આવી છે. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાસવાનો હોય છે, તેમજ ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાવો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. ત્રણ, વિભાજન અને પ્રાસ. સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્યરચના છે, તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. ખરેખર તો આ કાવ્યભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે, પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. સોનેટની ભાષા મુલાયમ ઓછી અને વધુ પ્રખર હોય છે, કેમ કે લાગણીની મૃદુતા કરતા તેમાં વિચાર દીપ્તિનો મહિમા વધારે હોય છે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસ્થી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ